મળ્યો અવાજ, નોબત હવે YouTube પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 16 જાન્યુઆરી, ગુરુવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરમાં વિવિધ વિકાસ કામો તથા યોજનાકીય કામો અંગે ₹26 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી શહેરના વોર્ડ નંબર 6માં કરવાનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો. જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખ નૈનાબેન માધાણીના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં મોટી ખાવડી ગ્રામ પંચાયતનું ગંગેશ્વર ગ્રામ પંચાયતમાં વિભાજન કરવાનો મુદ્દો પુનઃ પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો, જ્યારે જોડિયા તાલુકાના વાવડી ગામને રેફ્યુજી ડિસ્પેન્સરી સુવિધા ઉપલબ્ધ કરવાનું મંજૂર કરાયું હતું. આ ઉપરાંત પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસ, લખતર ગામે મસ્જિદ પાસેના માર્ગ માટે ₹5 લાખ, હિંગળાજ મંદિરના માર્ગ માટે ₹15 લાખ મંજૂર કરવા સહિતના ઠરાવો સભ્યોની ચર્ચા વિચારણા અને સૂચનો સાથે સર્વાનુમતે પસાર થયા હતા. જામનગર મહાનગરપાલિકા દ્વારા કચરાના ટ્રોમેલ પ્લાન્ટને કાર્યરત કરી દેવામાં આવ્યો છે. શહેરમાંથી દરરોજ 250-300 ટન કચરો એકત્ર કરી તેમાંથી ખાતર બનાવી વેચાણ કરવાનું આયોજન છે. એબેલોન ક્લીન એનર્જી નામની કંપનીને આ કામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. મહાનગરપાલિકા કંપનીને પ્રોસેસિંગ ખર્ચ પેટે પ્રતિ ટન ₹297 ચૂકવશે. જામનગરની CAA જન સમર્થન સમિતિ દ્વારા આવતીકાલે તારીખ 17 જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યાથી પ્રદર્શન મેદાનમાં નાગરિકતા સંશોધન કાયદાની તરફેણમાં પ્રચંડ જન સમર્થન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંતો મહંતો, વેપારીઓ, ઉદ્યોગકારો, કોલેજના વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાના આગેવાનો મોટી સંખ્યામાં જોડાશે. જામનગરના જલારામ સેવા ટ્રસ્ટ, જલારામ જીર્ણોદ્ધાર સમિતિ તથા પ્રભુદાસ ખીમજી કોટેચા અન્ન ક્ષેત્ર હોલના ઉપક્રમે સંચાલિત વડીલ વંદના રથના સેવા કાર્યના 5 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવા નિમિત્તે તારીખ 17 જાન્યુઆરીએ સર્વજ્ઞાતીય વડીલ વંદના પર્વની ઉજવણી કરવામાં આવશે, જેમાં શહેરના 70થી વધુ વયના 1000 વડીલોનું સન્માન કરવામાં આવશે. તેમજ સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાએ વીરપુરમાં શરૂ કરેલ સદાવ્રતને 200 વર્ષ પૂર્ણ થતા હોય સંસ્થા દ્વારા 200 સ્થળોએ ખીચડીનું વિતરણ કરવામાં આવશે, તેમજ 200 પ્રકારના રોટલાના અન્નકૂટ ઠરાવવામાં આવશે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાલ.